ચોમાસું પૂરું થયું અને દિવસો વીતી ગયા, પરંતુ ધોરાજી શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદને કારણે ધોવાયેલા રોડ રસ્તા હજુ રિપેર નથી થયા. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે ધોરાજીના રોડ રસ્તાની હાલત એટલી હદે બિસ્માર છે કે 108 અને અન્ય ઇમરજન્સી વાહનને પણ નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે ભાજપ કોંગ્રેસના આગેવાનો એકબીજા પર આક્ષેપો કરી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. ધોરાજીના ઉબડખાબડ રોડ રસ્તા બાબતે કોંગ્રેસ શાસિત પાલિકાના સદસ્યએ પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે ધોરાજીના અનેક રસ્તાઓ બિસ્માર છે, રસ્તે ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે ખુદ શાસક પક્ષના સદસ્યએ પાલિકાના ચીફ ઓફિસરને રોડ રસ્તા રિપેર કરવા બાબતે લેખિત રજૂઆતો તો કરી છે, પરંતુ રોડ રસ્તા તૂટી ગયા એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બનેલ હતા. વર્ષ 2019માં ધોરાજી નગરપાલિકામાં ભાજપનું શાસન હતું, જે સમય દરમિયાન રોડ રસ્તાઓ બન્યા છે તે રસ્તાઓ તૂટી ગયા છે અને વોરંટી પીરિયડમાં છે, પરંતુ ભાજપના સ્થાનિક નેતાઓ કોન્ટ્રાક્ટરને છા વારી રહ્યા હોવાના પાલિકા સદસ્યનો આક્ષેપ છે. પાલિકા સદસ્ય દિનેશ વોરાનું કહેવું છે કે વર્ષ 2019માં મધુરમ કન્સ્ટ્રક્શન નામની એક એજન્સીને રોડ રસ્તા રિપેર બાબતે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જે નબળી ગુણવત્તાવાળો મટીરિયલ વાપરી અને રોડ રસ્તા બનાવેલ, જેને કારણે રસ્તાઓ તૂટી ગયા છે. મારું નામ દિનેશભાઈ વોરા, સદસ્ય ધોરાજી નગરપાલિકા. ધોરાજી નગરપાલિકા દ્વારા સને 2018ની સાલની અંદર જે ડામરના રોડ રસ્તાઓ કરવામાં આવ્યા હતા એ તમામ રોડ રસ્તાઓ હાલના સમયમાં તૂટી જવા પામેલ છે. આ રોડ રસ્તાઓ માત્ર એક વર્ષની અંદર તૂટી ગયેલ, ત્યારબાદ અમે ધોરાજી નગરપાલિકામાં અવારનવાર લેખિત રજૂઆતો કરી છે, જેની સામે નગરપાલિકાના ચીફ ઓફિસરે 3-3 વખત નોટિસો ઇસ્યુ કરી છે, પરંતુ આ કોન્ટ્રાક્ટર કોઈને ગાંઠતા નથી અને માત્ર પોતાની કામગીરી દેખાડવા ખાતર આ કોન્ટ્રાક્ટર રોડના ખાડાઓ બૂરી, અમુક જગ્યાએ ખાડાઓ બૂરી અને કાગળ ઉપર માત્ર કામગીરી દેખાડે છે. અને હાલમાં જે રોડ રસ્તાઓ છે તૂટેલા એ ભારતીય જનતા પાર્ટીના શાસન વખતમાં બનેલા રસ્તાઓ છે, જેની અમે રેકર્ડ આધારિત માહિતી પણ માગેલ છે અને મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રોને મારી બતાવવાની પણ તૈયારી છે. ધોરાજીના સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજીના મુખ્ય રોડ રસ્તાઓ એટલી હદે બિસ્માર છે કે કોઈ દર્દીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવું હોય તો ઇમરજન્સી વાહનને પણ ચાલવામાં મુશ્કેલી થાય છે. રસ્તાઓ પર પથ્થરો દેખાય છે, ગાબડા પડી ગયા છે, ત્યારે આવા રસ્તાઓ તાત્કાલિક ધોરણે રિપેર કરવા જોઈએ. રોડ રસ્તા મુદ્દે શહેર ભાજપના મહામંત્રી વિજય બાબરિયાએ કોંગ્રેસ શાસિત પાલિકા પર આક્ષેપો કર્યા કે અને કહ્યું કે કોંગ્રેસની પાલિકા માત્ર કરવેરા વધારવામાં મશગુલ છે, લોકો રસ્તા બાબતે હાડમારી ભોગવી રહ્યા છે. કોંગ્રેસ શાસિત પાલિકાના નેતાઓ તૂટી ગયેલા રસ્તાઓ રિપેર નથી કરતા, નવા રસ્તાઓ બને છે જે નબળી ગુણવત્તાવાળું મટીરિયલ વપરાઈ રહ્યો છે અને રસ્તાના કામમાં મસ મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. હું વિજય બાબરિયા, ધોરાજી ભાજપ મહામંત્રી. ધોરાજીની અંદર કોંગ્રેસ શાસિત નગરપાલિકાનું જ્યારે શાસન છે ત્યારે ધોરાજીની અંદર ભારે વરસાદના કારણે ધોરાજીના મુખ્ય રસ્તાઓ મોટાભાગના બિસ્માર હાલતમાં અત્યારે જોવા મળી રહ્યા છે. આ રસ્તાઓની અંદર ઘણા રસ્તાઓ ગેરંટી પીરિયડમાં હોવા છતાં ધોરાજી નગરપાલિકાઓ આ કોન્ટ્રાક્ટરને કોઈ સૂચના આપતી નથી કે નથી રસ્તા રિપેરિંગના કામ હાથ ધર્યા, અને મુખ્ય રસ્તાઓ જે બિસ્માર હાલતમાં ત્યાંથી એમ્બ્યુલન્સ ચલાવી શકાય તેવી પરિસ્થિતિ પણ નથી અને બાઇક ચલાવવામાં ખૂબ તકલીફ પડી રહી છે. ત્યારે ધોરાજીની નગરપાલિકા ચોક્કસપણે આ કોન્ટ્રાક્ટરોને છાવરે છે, કારણ કે જ્યારે ગેરંટી પીરિયડ હોય અને જો કોન્ટ્રાક્ટરને સૂચના આપતા નથી અથવા તો રિપેરિંગ નથી કરાવતા તો પ્રજાની સમક્ષ છે. ધોરાજીના રસ્તા તો અત્યંત ભયંકર પ્રકારના ખરાબ થઈ ગયેલા છે અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. આની પહેલાં અનેક વખત આપણે આ વાતને જ રજૂઆત કરેલી છે, છતાં કોઈ હાથ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. હું તો ચોક્કસપણે જાણું છું અને જોઈ રહ્યો છું કે આ કોન્ટ્રાક્ટરોને નગરપાલિકા છાવરી રહી છે, કારણ કે ગેરંટી પીરિયડવાળા રસ્તા જો રિપેરિંગ કરવા ન હોય તેનો ચોખ્ખો મતલબ છે કે આ કોન્ટ્રાક્ટરોને છાવરી રહી છે કોંગ્રેસ નગરપાલિકા. ધોરાજી પાલિકાના કારોબારી ચેરમેને ભાજપ દ્વારા કોંગ્રેસ શાસિત પાલિકા પર કરેલા આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે ભાજપ માત્ર ને માત્ર ખોટા આક્ષેપો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. ધોરાજીમાં રસ્તા બનાવવાની કામગીરી પૂરજોશમાં છે અને આવનાર દિવસોમાં તૂટી ગયેલા રોડ રસ્તા રિપેર કરવામાં આવશે, જેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ઇમ્તિયાઝ પોઠિયાવાલા ઉપપ્રમુખ ધોરાજી નગરપાલિકા, હાલની તકે 4 કોન્ટ્રાક્ટરો દ્વારા કન્ટિન્યુ રોડ રસ્તાના કામો રેગ્યુલર ચાલુ છે. ચોમાસા પછીની ગ્રાન્ટ આવી છે તેનું પણ ટેન્ડર અપાઈને ચાલુ છે અને ધોરાજીમાં રોડ રસ્તાની સમસ્યા બિલકુલ ખરાશ થવા ઉપર જ છે, એટલા બધા કામો ચાલે છે. આઝાદીનો અમૃત મહોત્સવ, નેશનલ હેલ્થ મિશન, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન,
15-18 વર્ષ વય જૂથના બાળકો માટે 3 અને 4 જાન્યુઆરી દરમિયાન કોવિડ-19 રસીકરણ. નવા પ્રકારના મ્યુટન્ટ કોરોના વાયરસ ઓમિક્રોન સામે કોવિડ-19ની રસી અસરકારક છે અને રોગનું ગંભીર રૂપ ધારણ કરતું અટકાવે છે. 15-18 વર્ષ વય જૂથના તમામ બાળકો કોવિડ-19 વેક્સિનેશન માટે પાત્રતા ધરાવે છે. ઉપરોક્ત વય જૂથના બાળકોને કોવેક્સિન રસીથી રક્ષિત કરવામાં આવશે. શાળામાં જતા અને ન જતા તમામ બાળકો માટે કચ્છ જિલ્લાની દરેક સ્કૂલ, આઈટીઆઈ, કેન્દ્રીય વિદ્યાલય અને અન્ય તમામ પ્રકારની શાળાઓમાં વેક્સિનેશન સમય સવારે 8-5, 9 થી વધારે વેક્સિનેટર દ્વારા 2 દિવસ દરમિયાન સમગ્ર વહીવટીતંત્ર અને આરોગ્યતંત્ર સચેત અને ખડે પગે કોવેક્સિનની રસી લેવાથી 28 દિવસના ટૂંકા ગાળામાં કોરોનાથી સંપૂર્ણ રક્ષિત થઈ શકાય છે. જિલ્લા વહીવટીતંત્ર ભુજ કચ્છ.